सब्सक्राइब करो आ चैनल ने। ગામના લોકો મેળા મારત કે જ્ઞાતા વાછડા દાદાની મનતા પૂરી કરવા
અને આવ્યા દીકરીનો ભોગ ચડાવીને. એ વાછડા દાદા તારી લીલા અપરંપાર છે. જય વાછડા દાદાનો જય. આવ નાગદેની માં. અરે અરે દીકરી નાગદે, તને તો અમે શોધી શોધીને થાકી ગયા. આખરે એની જીભ પૂરી કરીને રહી. અને કહ્યું તું ને કે નાનકડું વાછરાનું મંદિર બનાવીશ, તો ખરેખર મંદિર બનાવ્યું, સરસ હાલ ચડાવ્યો. વાહ. અરે હવે તો પાચમ પૂરી થઈ ગઈ, હવે તો તારો ઉપવાસ છોડ. માં હજુ સુધી વાછરા દાદા દૂધ પીવા આવ્યા નથી. વાછરા દાદા બેટા દૂધ પીવા આવી જશે, હવે તારો ઉપવાસ છોડી દેને માં. નહીં માં. અરે જો દીકરી, તું સમજવાનો પ્રયત્ન કર. આજે તો છે ને તારી પેલી બેનપણી, હા વિમુડી, એને ત્યાં લગ્ન છે એટલે શીરો પૂરી બધું જ છે. ચલ 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 ચલ. ના બાપુ, હું નહીં આવું. કેમ પણ? ચાલ હવે વાછરા દાદા આવશે અને દૂધ પીશે. ત્યાં સુધી વાછરા દાદા દૂધ નહીં પીએ ત્યાં સુધી ઉપવાસ નહીં છોડું. અરે રે, એ બહુ હટેલી છે, નહીં માને. ચાલો તમે. ચાલો દીકરી, તું ઘરમાં જ રહેજે અને ઘરનું ધ્યાન રાખજે. હા, અમે જઈને આવીએ છીએ. ચાલો ચાલો. વાછરા દાદા, તમે કેટલી વાર કરી, મને તો ખૂબ જ ભૂખ લાગી છે. જલ્દી આવીને આ દૂધ પી જાઓ ને. જો હું તમારે માટે લાડુ, પૂરી, શીરો, જલેબી બધું જ છોડી દીધું છે. ઠીક છે, તમારે દૂધ નથી પીવું ને? કઈ નહીં, હું એ ભૂખી તરસી પડી રહીશ. જોઉં છું તમે કેમ નથી આવતા. આજથી તમારી સાથે કટ્ટી, તમારું દૂધ હું પોતે પી જઈશ. પછી તમે રહેજો ભૂખ્યા.
અરે તમને હવે દૂધ તો શું પાણી પણ નહીં આપું, એ હું તો આસુતી ઉઠ દીકરી ઉઠ. તમે આવી ગયા? આ વખત છે આવવાનો? હું તમારી ક્યારની વાત જોઉં છું? જાઓ, હું તમારી સાથે નથી બોલતી. માફ કર માં, મારી ભૂલ થઈ. ભૂલ થઈ ગઈ? હું દૂધ પી જાત ને તો તમે ભૂખે રહી જાત. હા, એ વાત પણ સાચી. તો પકડો કાન, હવે કોઈ દી પાછી આવી ભૂલ ના કરતા. રેવા દો રેવા દો, હવે જલ્દીથી આ દૂધ પી લ્યો. પીવું, પણ એક શરતે. કઈ? અડધું દૂધ તારે મારી સાથે પીવું પડશે. અરે દાદા, ન તમારું પેટ ભરાશે ને મારું. પી લ્યો બધું દૂધ. મારે નથી પીવું, હું તો જાઉં છું. આવડા મોટા થઈને નાના બાળક જેવી વાત કરો છો? પી લ્યો દૂધ. પેલા તું પી લે ને પછી હું. દીકરી શું વાત કરે છે? ખરેખર દીકરી તું વાછરા દાદાની જ દીકરી છે. લાડુ ખવડાવશે. હા, આજે ભાઈબીજ છે ને, પૂજારી થાળી લઈને તૈયાર થઈને આવશે. હા હા, કાના ને રોકજે. વાહ, હું સંતાઈ આવું છું. કાનો ક્યાં ગયો? કાનો કાનો ઈ તો હલી ગયો. લ્યો હાલ્યો ગયો? વા, તને ખબર છે ને કે આજે ભાઈબી છે, એને ખવડાવ્યા વિના હું ખાતી નથી. કોણ કાનો? જા, હું તારી સાથે નથી બોલતી. લે કર મજા. આ તો હસવામાંથી ખસવું થઈ ગયું ને. તું જોયા કર ને બા, હું હમણાં જ બેન ને મનાવી લઈશ, હસાવી દઈશ. બોલ ને મારી બેનડી, હસ ને મારી બેનડી, ભાઈલા બોલાવે તારો બેન, બોલ ને મારી બેનડી. ગલી ગલી કરે છે. જોયું ને બા, પરવાર મારી હાલી રહી ને. હા ભાભી, તમે છોકરા ભેળા છોકરા જેવા થઈ ગયા કે હું? અરે જીવનમુખી, એ છોકરાઓની માયા મને માયામાં મને તો ભૂલી જ ગઈ છે. અરે બેઠા રાજુડી, તું જ આવી જા જા, રમેલો છોકરાઓ જા, રમો 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 જા 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 જા. આવ 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 જીવનમુખી આવ. ચાલ નાગદી, તારા ભાઈ ની આરતી ઉતાર, એને ચાંદલો કર. હા ચાલ, આવ રાજુ, આવ. ચાલો જાઓ બધા. તું તો કાનાની જ આરતી ઉતારે છે, હું તારું ભાઈ નથી. તું આ બેસ, તારી પણ આરતી ઉતારું. કોમથી પાટલો લાવ. પાટલો નથી રૂપલા, હેઠો બેસ. સાચું કહું ભાભી, તમારા જેવી જનતાનો જોટો આ જગતમાં ક્યાંય નહીં જોવા મળે હો. અરે પારકાને પોતાના પેટનો જણ્યો માની, એને મમતાનો મીઠો કંસાર જમાડી તમે એની સાચી જનતા બન્યા. છતાં એના ગણનો બદલો વાળી શકાય એમ નથી. કાનાના બાપુએ મારા સૌભાગ્યના રખોપા કરવા પોતાની કાયાની કાળના મોઢામાં હોમી દીધી. એટલે જ તો કહું છું જીવણભાઈ, કે તમારી રાજુલ ને મારા કાના સાથે વરાવી દો. અરે ભાભી, તમારા જેવા સાસુ મળે, હરસુર જેવો સસરો મળે, અને કાના જેવો વર અને નાગદે જેવી નણંદ મળે, તો મારી રાજુલ ના અહો ભાગ્ય. જીવણમુખી, અહો ભાગ્ય તો અમારા, કે રાજુલ જેવી કન્યા અમારા ઘરમાં આવશે. રાજુડી, ચાલ કાણા ઉભા થઈ જા, નહીં તો પાટું મારીને પછાડી દઈશ. હા ઉભો થઈ જા, ને ઠાકોર તમે વર રાજા બની જાઓ. હા, નાગદે બનશે કન્યા, તું વગાડજે ઢોલ. તે કાના બોલ, આ કૂતરો હડકાય થવું લાગે છે, ઉતારી દે નું હડકવા. હા હડકાય, કૂતરાની દાંત તોડતા વાર નહીં લાગે. ઠાકોરને ઠપકાર્યા.
શું જ્યારે જો ત્યારે અમને આમ લડતા જ રહ્યો છો. છોડી દે કાના, છોડી દે. તમ તમારે જા, આજ તો જવા દઉં છો, પણ આજ પછી ગામની કોઈ પણ બેન દીકરી પર નજર બગાડી છે તો જીવ તો નહીં છોડો. ઠાકોર બહુ ટપકાર્યા, ચીણ્યા, અને એક એક ફટકાનો હું ગણી ગણીને પત્તો લઈશ. વાહ દાદા વાહ, તે તો માયગા ભેગું જ મનગમતું માળા દઈ દીધું. આ ગમતી આ આ મારી અષાઢી વાદળી આવી ગઈ. હે અષાઢી વાદળી, હે મારા રૂડિયાના ખેતર ઉપર વરસનારી, જટ દાદા પાસે આંખો વીંચીને માગી લે એટલે દાદા દયાનો ડુંગરો ખડકી દે. હે દાદા, દેવો હોય તો મને મારો મનગમતો વર દેજો, અને મારો બાપ અમારા માર્ગમાં આડો ના આવે એવું કઈ કરજો. હા દાદા, એના ઊંચા જેવા લોહાને સદબુદ્ધિ આપજો, એનો હડકવા હરી લેજો, એનું ઊંટા જીવ ઉડાડી દેજો. લે ગોમતી, તુંય માઈક ને કામ ઊંઘી થઈ ગઈ, બોલને કહું તું, માગી લે, નહીતર તારો ઓલો જખરા જેવો ડોહો આવી પૂકશે. માઈક કહું છું, માઈક જોયું ને દાદા, આ હવ હવ ની વેતરણ માં પડ્યા છે. નાના પૈણવાના પેતરા કરે છે, પણ જમાઈ ને પોંખનારી ક્યાં? જો દાદા, દેવી હોય ને તો પેલા પોંખનારી દો, અને નહી દો જે કઈ માગ્યું છે ને એ કઈ દેતા નહીં. હા દાદા, દાદા દેવી હોય તો પોંખનારી દો. અરે મારા લુગડા ક્યાં ગયા? હે ભગવાન, હવે શું કરું? માલિકે ચરમકાના મારા લુગડા આપી દે. ભલો વર્ત્યો ભામિની, આ તો અનાદિ કાળ થી હાલ્યું આવે છે, બહાર આવી એ લઈ જાઓ. પણ તું આગો ખસ ને તો પછી હું આવું. એમ આગો ન ખસ, પાણી માંથી સહેજ બહાર આવી એટલે દર્શન આપો તો વિચાર કરું. હજી બસ કઈ જામતું નથી, થોડું અજી કાના, બસ થોડું અજી નહીં. ચાલો, તમારા જેવું કોણ થાય, પોતાના માણસો થી શાના શરમાવો છો? ગોરી, સંસાર સાગર તરશો શી રીતે? જટ બહાર નીકળો ને તો પાણી માંથી ધુમાડા નીકળશે. હા લ્યો હજી આગળ. એ શરમ ની પૂછડી થોડું આગળ. એટલે હવે આવતી હોય તો હાલ, હવે રાજુડી ચાલ હાલ. હવે મારી આવે છોતરામણી, એ હા ચડી ચકાસર પાળ, કાને રાજલ પકડીયા, વિછાઈ વેઠી વાળ, રે પાણી મથે પદમણી, રુદિયાની રાણી લે લે, લો પાતાળની પદમણી લ્યો, મને છંછેડી સાર નહીં કાઢે હો. આજી ખેર બોલાવી નાગદે ને, મને લાગે છે ખાઉધરી જ ખાઈ ગઈ હશે. બોલાવે ને. હું ખાઉધરી એમ કે બપોરે ભાતું લઈને ખેતરે નહોતી ગઈ. મજાને ભાતું લઈને ખેતરે ગઈ હતી ને, પણ ત્યાં મને ખબર મળી કે ભાઈ છે ને એક ગાય ને લઈને તળાવે ગયો છે, એટલે માં
હું પણ તળાવે ગઈ અને જોયું તો ભાઈ એ ગાયને હળવે હળવે હાથે ધમારતા હતા. ની વાતમાં ગાયની વાત ક્યાંથી આવી હે નાના? ના 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 ના. અચ્છા હા હા ને નાના, તારી ઓલી ગોરી ગોરી ગાય. ચૂપ 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 ચૂપ. તેના લુગડા સંતાડ્યા હતા. ગોરી ગોરી ગાય એના લુગડા સંતાડ્યા હતા? શી વાત છે નાગદે, કોની વાત કરી છે તું? નાના ભાઈની જ માં. ખરો કામડો છે, એક ઘડી પણ પગવાળીને બેસતો નસ. અરે ગાય જોઈ નથી ને ભૂરાયા થયા નથી? હું બી આ કોચું ઉભી રે માં. ઘુસી જાય કેમ? હવે છોડ મારો ચોટલો ને બા બાપુજી ને સીધી વાત કર, નહીં તો છેડો આવી જાય. નહીં છોડું. કોના નામ મરશિયા ગાય છે? એ તારા બાપ ના નામ નો. આ લુગડાની જેમ હું ધોવાઈ ગયો, પણ તારો બાપ એકનો બે નથી થતો. અરે એની બળતરામાં તો હું ધોવાઈ જાઉં છું. આ ઈ તો દેખાય છે, તું ધોવાઈ જાસ ઈ તો ચોખ્ખું દેખાય છે. આ પાણીમાં ચૈણો હુકાય એવી હુકાઈ ગઈ છો. હુકાઈ જ જાવ ને. અરે મારો બાપ મારી માને લઈ આવવાની વેતરણમાં છે. હા પણ રૂપલા, એના જોગભાઈ ગોતવી ક્યાં? હા ઓ તારી માને ગોતવી ક્યાં? એ મંચી માતી, ઉભા રહ્યો ઉભા રહ્યો. અલે લે, આ રૂપલો મને મેલી ને મનશી માસી પાસે કા ગયો? કા મનશી માસી ક્યાં આયલા? એ મહાદેવ ને મનાવવા. હા પણ મહાદેવ ને મનાવવામાં ને મનાવવામાં આ માચડો વિખાઈ જશે અને આ ગઢ ગઢ પણ થી ઘેરાઈ જશે. એ તે દી ની વાત તે દી. હા અટાણે તો હું 16 વર્ષ ની દેખાઉં છું ને. આવો આવો. હા અને કાલ સવારે ઘર મંડાશે. હા મંડાય મંડાય. તે દી હું મારા અને મારા ઈ ના લુગડા ધોવા આવીશ. તું જોજે તો ખરો. જોઈશો જોઈ લે. હું તો આ હાલી મહાદેવ ને મનાવવા. મહાદેવ નું આવી બહેનું છે બિચારા ને. હા આ મનશી ડોશી ને તારા બાપ હારે ભટકાડી દઉં તો મને પોખનારી સાસુ મળી જાય અને તને તારી માં મળી જાય. માં મળી જાય? આવી આવી મારી માં. અરે પણ તારે ક્યાં એની એરે ભાવ કાઢવો છે? આ તો આપણા લગ્ન થઈ જાય એટલે વાત પતે, પછી તારો બાપ જાણે ને તારી માં જાણે, લોઢો જાણે ને લુવાર જાણે. પણ મારે એને ભટકાડવા માટે કઈક પેતરો કરવો પડશે. રૂપલા આવ, તારે જે કરવું હોય તે કર, પણ હવે ઝટ આ વાતનો નિકાલ લઈ આવ. એમ? અરે આ વાતનો નિકાલ આવી ગયો એમ જ તમાય. હા લે હવે હાલ હાલ હું તને ધોવડાવવામાં મદદ કરું. કાઢ લુગડા. અરે આ પોટલા માંથી. અરે કોણ લઈ ગયું મારું ભાતું? કોણ છે? તો તું છે. આવી મજાક રેવા દે, લાવ મારા ભાતાની પોટલી. મારા બાપુ ભૂખે થયા છે. અરે ભૂખ તો અમને લાગી છે ગોરી. હા થાય છે ત્યાં ભાતાની હારે પતવારીને ખાઈ જાઉં. હા ખાધા ખાધા, હવે લાવ મારા ભાતાની પોટલી. પહેલા મારું દાણ ચૂકવો ગોરી, પછી આ ભાતાની પોટલી આપીશ. મને પજોમાં કહું છું કાના. એમ? હા તો વાટ જોયા કરવા. અરે કાના મને મોડું થશે તો મારો બાપુ થકી જશે કહું છું. એ છો ધગે કાના કાના, તને તો સમજાવીને થાકી. હા અરે તારો થાકતે જ પલ વાર માં ઉતારી નાખીશ. કેવી રીતે? કેવી રીતે બતાવું? એ આમ. અરે અરે શું કરે છે? કોઈ જોઈ જશે તો શું કહેશે? કહેશે કે કાનો ને રાજુલ વગડામાં ઘર ઘર રમતા હતા. જો ને નાગદે, તારો ભાઈ મને જવા જ નથી દેતો. અચ્છા અચ્છા અચ્છા, જાઓ તું તો પછી અહીંયા આવીશ શું કામ? તું તો કહેતી હતી ને કે મને મોડું થાય છે, બાપુ ભૂખ લાગ્યા છે. હા જોયું તો જે આઈશ બેઠી છે મારા ભાઈ ને ભોળવતી. જો ને બેન, ક્યાં ની મારા જેવા ભોળા ને ભોળવે છે. શું હું ભોળવું છું? હવે રેવા દે, મને બધી જ ખબર છે. એમ કર, તું તારું ભાતું મારા ભાઈ ને ખવડાવી દે, ને પછી મારા બાપુ તારા બાપુ ને મારા ભાતા ની પોટલી આપી દઈશ. તો ચૂપ રે. અને કહીશ કે રાજુ લાજે નથી આવી, એના અંગ્યાન માં ધક ધક તો તાવ ભરાણો છે, સમજી?
બેહો બેન બેહો બેહો હવે મનમાં ભાવે ને માથું હલાવે ચલ ચલ જવા દે મને હું આ હલી આવતી રે આવતી રે આવું જાઓ માતાજી જાઓ હવે ચાલ હવે ખાઈ લે જલ્દી આ રોટલા ખાધે તો પેટ ભરાય રાજુલ મારે તો તારા નેહનું ભાતું ખાઈ અને હૈયું ઠારવું છે એકલો પડ્યો ને કે પાછું શરૂ થઈ ગયું ને હૈયું ને હાથ અરે તારો મીઠો મેળાપ હાચું કહું રાજુલ જ્યારથી તારા પ્રેમના પરગણામાં પગ મૂક્યો છે ને તે દૂર બીજું કઈ હુસતું નથી ચાલ ખોટાડા હા જરા ધીમે હાલો પગ મરડાઈ જશે ગોરી એ ગોરી હળવે હાલો ક્યાંક પાવલિયા તળવાઈ જશે તમારું ભાતું લઈ આવી મેં કડવું કડવું કડું કડિયાતું પણ લઈ આવી છું
ચાલ પી લેજો. અરે બાપ રે, મારે કડવું કડવું નથી પીવું. હા હા, કડવું કડવું પી લે બેટા. તારું મારણ તો કડવું કર્યાથી જ કહેવાય. અરે પી લેજો, તારું માથું દુખે છે ને? ના, મારું માથું નથી દુખતું ને, તાવ પણ ઉતરી ગયો છે. તોય બેટા, તારે દવા તો પીવી પડશે. પણ બાપુ, મને કશું નથી થયું. ના પીએ તો તને મારા પણ ના સમજે. અરે પી લે બેટા. જો બાપુએ સામ આપ્યા ને, હવે તો તારે પીવું. નહીં, પી લે. અરે પી લે, પી લે. હા, ધીરે ધીરે પી લે, પી લે. હાશ, સારું લાગે છે ને? હાશ, હવે મને નિરાશ થઈ. બેટા નાક દે, તું રાજુલ પાસે જ બેસ. ભલે, હું જરા ચોરે જઈ. હા, જઈ આવ, જઈ આવ. સોરી, મને ખોટે ખોટે માની પાડી. બોલો કાકા ને, મૂકી કાકા, ચૂપ કર, ચૂપ કર. એમને કહી દો કે એમની આ ખોટા બોલી દીકરી ને મારા ભાઈ ના મેળાપ નો તાવ આવે તો. અરે જાજા, પણ આવી ખોટી દવા પીવડાય? એ તો મારી ભાઈ ના ફ્રીજ ના અમી પીધા પછી એવું લાગે ને. હવે તારા બાપુ ને કહીને ઝટ પડી જા મારા ભાઈ હારે, એટલે ના આવે તાવ કે ના દુખે માથું, સમજી? અરે શિવાવલી, પેલા તું તો પડી જા, પછી મારી વાત. નામ છે તારું રૂડું, લે ગોમતી, નામ છે તારું રૂડું. નાક દૂધી ના દીટિયા જેવું ને ગાલ ગલકા ની છાલ. હાથ જાણે તારા બાજરા કેરું ડૂનું. એ નામ છે તારું રૂડું, રે ગોમતી, નામ છે તારું રૂડું. ગમે એટલા રાગડા તાણ, તોય હું માનવાની નથી. ચા, અરે માની જા કહું છું, નો માઈ ને તો તારા બાપ ને મરતો ભાઈ. હલે રૂપલા, મારા બાપે તારું શું બગાડ્યું છે કે એના આવા આકરા સમ મને આપે છે તું? પણ તારા બાપ વિના બીજા કોઈના હમ તને લાગતા નથી, એટલે આવતી રે, આવતી રે. મનીજા, તમે તમારી આંખો થી જોયેલો આ રૂપલો તમારી ગોમતી ની છેડતી કરે છે. રૂપલા, રૂપલા, હું તારું મોઢું રંગી નાખીશ. અરે મારી દીકરીની છેડતી કરનાર, હું તારા કપડા ફાડી નાખીશ. અરે બે ચાર તને બટકા ભરી જઈશ. હા, અરે પણ તમે તો માણસ છો કે કૂતરા? મને બે ચાર બટકા ભરવાને બદલે આ તમારા થાનાર જમાઈ ને બે ચાર બકા ભરી લ્યો ને. બકા જોઈ લો, એને તમારો જમાઈ થવું છે, એને તો વાત નથી કરી. તું ચૂપ રે નીતના પેટ ના, અને મારો જમાઈ થવા હાટું તો ખરા ખરી ના ખેલ ખેલવા પડશે. હા, પણ એ ખરા ખરી ના ખેલ ખેલા પછી તો જમાઈ કરવો પડશે ને. ના ના, જમાઈ તો કરું, પણ પોખનારી ક્યાં? સાંભળ ગોમતી, આ તારા બાપ ને તો બીજી બાયરી કરવી છે. હવે એ નાનકી વાત માં ગોમતી ને શું ખબર પડે? અરે પણ આ ગઈઢે ગઢ પણ તમે ઘર ગયું કરશો ને તો ભૂંડા લાગશો. ડોહા હું કીધું? હા, મને ગઢો કીધો? ના ના, મને ડોહો કીધો. એ રૂપલા, એ રૂપલા, હું તારું ભોડું રેડવી નાખીશું. જેટલી મહેનત કરશો ને તોય તમારી આગળ આ ભેટે ઝૂલે છે એ તલવાર મારી નહીં નીકળે. ઇલા, હા સાચી વાત કીધી, આ તો ખાલી શોભાની જ લટકાવી રાખી. એલા જેણિયા, બોલો બોલો જુવાન. વાહ વાહ, હવે મારી વાહેની તલવાર ખેંચીને કાઢજો. હવે ઝટ કાઢવા ભાઈ, નહીં તો ગણાઈ જાય. હવે મોટા લગી મહેનત કરશો ને તમારી આગળવાળી કે વાયલી વાળી જેમાંથી એકે તલવાર મારી નહીં નીકળે. હવે પછી જો કોઈ જી મને અદો કીધો છે ને તો મને શું કરીશ? અરે બહુ બહુ તો ઘર માં બેસાડી દેશે. તો મારો મન નો માનેલો મળી જાય. હું તો નાનપણથી આના નામની માળા જપું છું. એ મનસે મુછાળી, તારી અરે લગન કોણ કરે? અરે મારો જોડો તારી અરે લગન ન કરે. હા મનસી માસી, ગોબર દાસ સાચું કહે છે. આ જોયું ને મનસી માસી, આવડો આ ઝીણીઓ તમારું ચોકઠું જામવા નથી દેતો. ડોસી મને ક્યાં વાગી? એ ડોસી તારી માં. અરે હું તો જવાન છું, જવાન. એ બધાય પડો ખાડામાં, હું તો આ હાલી મહાદેવને મનાવવા. આ તે હવે મહાદેવને જટ મનાવજો, એટલે આવો રૂડો ભરતાર મળે. ઈ હા, તું તો જાઉ છું મનાવવા. ઓહો હો, આ મંચી આવી અને ગઈ.
તો યાર તલવાર નો નીકળી. અરે ટાણે જ નો નીકળી. લાવો હું કાઢી દઉં. એમ આવ જો કાઢ. તે મને ધક્કો માર્યો, નાના મને ખાડામાં નાખ્યો. અરે હું તને જાટકે દઈશ. હવે જાટકે દિયો, એના કરતા ગોમતી નો હાથ જ મારા હાથમાં દિયો ને. પણ પોખનારી ક્યાં? તારા સમનાક દે, આખા ગામ ને પ્રસાદ આપે છે, કોક દી અમને પણ દેતી જા. પ્રસાદ તુજે હાજર હોય એની જ અપાય. તો લે, અમે અહીંયા હાજર છીએ, અમને આપી દે. અરે આ પ્રસાદ તો રોજ ખાઉં છું, કોક દી તારા પ્રેમ નો પ્રસાદ પણ ખવડાવતી જા. કાંધો ને લાડવો. અરે જા જા ઉપાડા લઈશ ને તો હાવ લબાચા જેવો થઈ જાય. અને આ તો ઓતાર ની અડબોત, અને અડબોત ના ઉધારા ન હોય આ જરાક તારું લાચું તો જો ચાટલામાં ચાંદલો કરવા જેવું થઈ ગયું છે. આ ભારે કરી ગાલ ઉપર નાગદેની પાંચે પાંચ આંગળીઓ ઉઠી આવી છે. હું એની જીભ તો છેર કરી દઈશ. ચીડિયા સમય સમય નું કામ કરશે. એણે મારું જીવતર છેર કર્યું છે, એણે મને થપ્પડ મારી છે ચીણિયા. હું એના આખા ખાનદાન ને થપ્પડ મારીશ. બોલતા નહીં ભા, હવે ઘણી ઘણી ને બદલો લઈશ. એટલે ચીણિયા શેનો બદલો લેવાની વાત છે? બાપુ આપના મેરામન ભા ઓલી નાગદે અરે લગ્ન કરવા માંગે છે. તો એમાં કઈ મોટી વાત છે? પણ બાબા તમારા અમ્મા માં ખોટું નથી કેતો, બોલો કાનિયો વચ્ચે આવે છે. તેમ સીધી વાત કરને, તું કાનિયા હારે બાખડ શું કામ? અરે આપણે ગામના ઠાકુર, આપણું ખોડું મોભાદાર, અરે હરસુર ને વાત કરું એટલી વાર છે. કાલ હવારે નાગદે હારે તારા લગ્ન કરાવી દઉં. તમારા હમ બાબા તો પછી રાહ કોરી જુઓ તો કરો કંકુ ના. નાગદેના હક પણ માણપુર ના ગંગાબા ના દીકરા ગોવિંદ હારે કર્યા છે. ગોળમાં કાકરી આવી ગઈ. નહીં તો ભાગ્યશાળી ભારે હો. હા હા ભાગ્યશાળી તો ખરજ ને, કે આવા રૂડા અવસરે અહીં આવી પૂજો. કા હરસુર લો તારે, હવે હું જાઉં. અરે કાકા, આજે સાંજે નાગદેના વેશાળ ની ખુશાલી માં આ ઉત્સવ રાખવાના છીએ. પાછા આવવાનું ભૂલતા નહીં હોય. ના ના આવીશ આવીશ આવીશ. અરે નમળી નાગદેના ચોપન ની ચાહો જલાલી મળીશ. પછી જેને જે કરવું હોય ભલે કરી લે. અને તું જોઈ લેજે જીણિયો, ત્યાં મેરા મળ હારે પાથ ભીડવા જતા કોણ પછડાઈ જાય છે. ખટકાના મોર આજે હમથી
खुंदोरे अमन संग मारे लो आजे हमके खुंदोरे अमन संग मारे लो અંદર ઓરડામાં જાઉં છે પણ અંદર તારો ને મારો બેયનો બાપ ઓસરીમાં બેઠો છે. ઈ જ્યાં સુધી બહાર ન જાય ત્યાં સુધી તું ઓરડામાં કેવી રીતે જઈશ? એક કામ કર, એના બાપને જઈને એમ કે કે મહાદેવના મંદિરે ગામના પાદરે એક રૂપાળી બાઈ તમારા નામની માળા જપતી બેઠી છે, તમને બોલાવે છે. એમ જઈને તું એના બાપને કે. તમે કહો ને, હું કહું, પણ હું કહીશ ને તો મારી વાત નહીં માને, તારી માને. મારી માને? હા, તારું આખું ગામ માને. મારી માને? તમારી માને. હું જાઉં? જઈને કયો, અને ત્યાં સુધી હું આ થાળી એમને રાખું છું, એના પર માખીઓ બેસવા નહીં દઉં, ઉડાડા કરીશ. જાઓ, તમારી માને. મારી માને. બરાબર ભા, હજી મવાળા બહુ ધોળા થયા નથી, હજી બહુ કાળા છે. હજી કોઈ રૂપાળી બાઈ મળી જાય ને તો. ગોબરદા, ગોબરદા. હું છે આજો તારો બાપ. હા, મારો બાપ. એક ખુશ ખબર છે. ખુશ ખબર? હા, ગામ બહાર મહાદેવના મંદિરમાં એક રૂપાળી બાઈ તમારા નામની માળા જપે છે. અરે હું કરા, હું સાચું કહું છું એમ? હા, તો જટકર જીણિયા બાઈ મુંજાતી છે. હાલો 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 હાલ. અરે ગોમતી રૂપલા, આ તો હમણાં લુગડા બદલતી હતી ને, અને પેલો જીણિયો છે ને ઈ તને બારીમાંથી આમ જોતો હતો. ગોમતી, હા, ઓયલા ગોબરદાને મંદિરમાં મૂકી આવ્યો, મસાળમાં મૂકી આવ્યો, નહીં મંદિરમાં મૂકી આવ્યો. બહુ સરસ, બહુ સરસ. આઈને તમારી થાળી માથે માખી બેસવા નથી દીધી, ઉડાડ્યા જ કરી છે. રૂપલાભાઈ, હું તમારો પાડ માનું છું. અરે એમાં પાડ છાનો, ભાઈએ ભાઈનું કામ તો કરવું જોઈએ ને. જમો, પડો પાઇટમાં, આવું. એ રૂપાળી બાઈ, ઓહો, આ જીણિયાએ કીધું કે રૂપાળી બાઈ તો અહીં ક્યાંય નથી. એ જીણિયા, એલા એ જીણિયા, એ જીણિયા, ઓહ,
હવે એ ઝીણીઓ તો ભોગો છે તમારે ઘીરે, અને તમારા જ ઘરમાં, તમારા જ ઓયડામાં, તમારા જ ખાટલા માથે બેહીને તમારી ગગી ગોમતી આરે રંગ રાગ ઉડાડે છે. હું વાત કરે હું નજરે જોઈને આવ્યો છું ને, તમારે જોવું હોય તો હાલો. એમ હા, તારી જાત નો હું ઝીણીઓ મારું બધે ન્યા જઈને કેજો ક્યાંક કઢી વગર જાય. ઝીણિયાજી, તમારું નામ છે ઝીણિયાજી, પણ તમે છો જાડા. ગમે તેમથી તમે જાડા ને, મને બહુ ગમે છે. એ જાડાજી, હું તમને જાડા કહીશ. હું લગ્ન તો તમારી સાથે જ કરવાની છું. તને ગમશે ને હા મારા વાલા જાડાજી? તરબૂચ જેવું તમારું મોં, સુગરીના માળા જેવા તમારા વાળ, અને ટમેટા જેવા તમારા ગાલ, બગાડ્યા મરચા જેવા તમારા નેણ, બટેટા જેવી તમારી આંખો, અને આ લસણ ની કડી જેવા તમારા દાંત, ચીબડાની ચીર જેવા તમારા હોઠ, દૂધી જેવા તમારા હાથ, સુકાયેલા મૂળા જેવા તમારા આંગળા. રૂપલા રૂપલા, આજ તે મારી આબરૂ બચાવી હો, આજ તું નોત ને આ તો મારું નાક કપાઈ જાત. હા એટલે જ તો કહું છું કે જુવાન છોડીને તાણા હર પરણાવી દો, હજીએ મારું માની જાવ અને ગોમતી ના લગ્ન મારી હારે કરી નાખો. ના ના, પરણાવી તો દઉં, પણ પોખનારી ક્યાં? કરી જુઓ દાખલો, હું આગો પાછો થઈ જાઉં. લે તું બેઠો બેઠો બોર ખાજે સમજો. હજી એ કઉ છું માની જા, નહી તો મારે તને પરાણે મનાવી પડશે. હવે તારા જેવા કુતરા ને તો મારે ખાખડે મારું. છોડ, એમ આટલું બધું અભિમાન? છોડ કઉ છું. આજે તો તને મારી બનાવીને જ રહીશ. આપતે હજી ભાગવાની કોશિશ કર. આજ તને કોઈ નહીં બચાવે. વા મારા ભળવીર બા, ઉઠ, હળદર મીઠું વાટ જોયે છે, ઉઠ. હાલો
પહેરી લે બેન. ભાઈ આજે તો સમયસર ના આવ્યો હતો. રાખડી બાંધેલ ભાઈ બેઠા જો બેન ની લાજ લૂંટા તો તો ભાઈ જીવતા મુહા જેવું જ ગણાય ને. હાલ બેન ભગવાને લાજ રાખી. હાલ તમને ઠેબે મારે છે એની માટે થાલા ચિત્રા ફાડવા ઈ ઠીક નહીં. ઈ તો ઠીક છે, હું ત્યાં હાજર હતો. નકર તો તમે ઠેઠ ને ઠે થઈ જાત. હું થઈ જાત ઠેઠ ને ઠે? ઠેઠડે ઠે થઈ જાત. તે મને બચાવ્યો નહીં હે? અલા હે, મને બચાવનારો તું કોણ? એક વાત સાંભળી લે, આપણી વાત જો કોઈ બીજાને કાને કહી છે તો માથું કાપી નાખીશ તારું. અલા હે, મેરામાં વળી પાછું તને શું વાંકું પડ્યું કે તું આમ બિચારા ઝીણિયાને મારે છે? તમારા હમ મામા, આ ઝીણીઓ ઝીણી ઝીણી વાત સમજતો નથી એટલે મારે એને મારવો પડે છે. ના બાપુ, ખોટા સમખાય છે. આ તો મેરા મન ભાઈ ઝીણીઓ મામાને હંધી વાતો હું કરીશ. મામા તમારા હમ મામા, આ કાનો ને નાક બે હગ્ગા ભાઈ બેન થઈને એવી છૂટછાટ લે છે કે આપણાથી જોઈ ન શકાય મામા. એટલે? અરે વગડામાં એ કાનો ને નાક તે એવી પાપ લીલા કરતા હતા કે વાત તપુ છો એ જોઈને મને તાજ ચડી. એટલે મેં એને પડકાર્યો તો મારો બેટો શરમાવાને બદલે ઉપરથી મને માર માર્યો. મામા આજુ મામા તમારા આમ મને બહુ માર્યો. પૂછો પૂછો જીણિયાને પૂછો જીણિયો. હા બાબુ, મેરા મનમાંની વાત સાચ સાચી છે. એના હાલ તો જોવો જોવો. દાદા મામા, તમે જ મને કહો આ ભાઈ બેન થઈને આવું કરી કઈ હારું કહેવાય? આ ગામના બીજા માણસો પર એની શું અસર પડે? લ્યો કયો મને. અરે રે ભાણા, પણ ઈ બે ક્યાં હગ્ગા ભાઈ બેન છે? એ હગ્ગા ભાઈ બેન નથ. અરે કાનો તો પારકા મા બાપ નો છે. એમ? હા, એને હરસુરે પાળી પોષી ને મોટો કર્યો છે. એટલે જેની એઠ ખાઈ ને મોટો થયો એની જ દીકરી પર નજર બગાડી. બાબા આ તે કેવું કહેવાય મામા, આ તો ઘોર કળિયુગ થયો, ઘોર કળિયુગ. રામ 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 રામ. તમે કઈ કરી હકો કે મામા? તારી વાત સાચી છે ભાણા, તારી વાત હાવ સાચી છે. એના આવા ધંધાની જાણ મારે અટાણે જ મુખીને કરવી પડશે ને તારા ઉપર હાથ ઉપાડ્યો એનો જવાબ માંગવો પડશે. જવાબ તમે મારી પાસે શું માંગવાના છો માનભા? અરે મુખી, મીંડું જેમ પારે ઉડાને સૂથે ઈમ કાનાએ મારા મેરામણને સૂથી નાખ્યો. પણ શું કામ? બોલ બોલ ભણા, બોલ, મોઢામાં મગ ભર્યા છે, બોલ. તમારા ગળા રહમ બાબા, એ હંદુઈ કહેતાય મને લાજ આવે છે. એ લોકો જે કરતા નોલેજ વાળા એ કહેતા તને લાજ આવે છે? તો હું જ કહું મુખી, વગડામાં કાનો અને નાગદે પાપ લીલા આચરતા હતા એ મેરા મને હગ્ગી આંખે જોયું છે. સમજા? તમારી જીભ નથી કપાતી એ ભાઈ બહેન પર આવું હાથ ચલાવતા? પણ ભાઈ બહેન છે જ ક્યાં, પારકા જણાને લઈ આવ્યા, ઘરમાં ઉછેર્યો એટલે ભાઈ થઈ ગયો. મુખી જુવાન લોહી છે અને ઈ આવી ભૂલ કરે અને એને કોઈ ટપારે એટલે એને મારવો ઈ ક્યાંનો ન્યાય? કોઈના જીતરમાં ભડકો મેલી ઉપરથી ન્યાયની વાતો કરો છો? છે કોઈ સાબિતી? હા હા, હું હતો, મેં મારી થકી આખી જોયું. હું તમારા ત્રણેની છઠ્ઠી જાણું છું. માનભા, કાનો ને નાગદે જેવી ભાઈ બહેન ની જોડી આ જગતમાં ક્યાંય જોવાને જાણવા નહીં મળે. સમજા? અરે એના નિર્મળ હેત જોઈને સૌને હૈયે ટાઢા પડે, તૈયે તમારા હૈયે ધબધબતા અંગારા કાય ચંપાય. મામા તમારા ગળાના હમ આ તો જશને માથે જોડા. આ ઈ પારકી પંચાયત કરવા ગયો ને એમાં જ ચંદરવા જેવો ચિત્રાઈ ગયો. આ જુઓ આ જુઓ આ જુઓ. ઈ તો પડ્યા લખણ ના સુધરે. માનભા એટલું તો હૈયે સાચવી રાખજો કે તમારા ભાણેના વેર પર તારો કૂતરો વસવાસ ન કરે. બસ બહુ થયો મુખી. એક વાત ધ્યાનથી સાંભળી લો, એક થી તમે તો શું બડા કુકામ મારી વાત પર વિશ્વાસ કરશે અને તે દી આખા ગામ ને નજરે બતાડીશ કે જોઈ લો ભાઈ બેના ભવાળા. એ તો તે દી ની વાત, તે દી. લ્યો રામ રામ. હા હા, તો રામ 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 રામ. અને મુખી મારી વાત ઉડાડી મેલી છે પણ એટલું યાદ રાખજો કે એક દી હામ હામી તલવાર ન તણાય તો મને ફટ કહેજો. ફટકાય નહીં, કહું નહીં. હીરો પડકાને કૂતરું બટકું ભરે એટલે કે કૂતરાને બટકા ભરાતા? જય માં મને જવા દે. અરે પણ મારી વાત તો સાંભળ કાના, તને મારા સમજે
તમની સાંકળે મને ન બાંધમાં આજ હું કોઈનું નહીં સાંભળું. અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ પર એને કાદા ઉછાળ્યો છે. હું એના રાઈ રાઈ જેવા ટુકડા કરી નાખીશ. નહીં ભાઈ નહીં, છોડીને રાખ. ભોબીજા ભોબીજા કાના તલવાર મૂકી દે. બાપુ આજ આ ધરતીના પટમાંથી મહેરામણ અને એના મામાને જળમૂળથી ઉખેડી નાખીશ. કોઈના જીવતરને જળમૂળથી ઉખેડનાર આપણે કોણ? અરે સૌ સૌના કર્યા સૌ ભોગવશે. અરે એ તો ભોગવતા ભોગવશે. ઈ મર એના ઘોડા રેડવી નાખીશ. અરે કૂતરાઓ તારે હાથે કપાઈ મળશે તો નાગદે નાગદે હત્યારાની બહેન કહેવાશે. અને હત્યારાની બહેન નો હાથ કોણ પકડશે બેટા? બાપુ અરે એ વેળાએ પોતાના પારકા થઈ જશે. તું મને વચન આપ બેટા, વચન આપ કે આજ પછી કોઈ દિવસ તું હાથમાં હથિયાર નહીં પકડે. અરે બેટા વિચાર વિનાનું એક પણ પગલું આપણા ખોરડાના મીઠા સુખને બાળીને ખાક કરી નાખશે. અરે કુંજડી જેવી ગભરું બહેનનું જીવન દૂર તારી થઈ જશે. મને વચન આપ, વચન આપ, વચન આપ બેટા. તને મારા સામેના સોગંદ છે. ભલે બાપુ, જો મારા બાવડા બાંધી આપવાથી જ સૌનું ભલું થતું હોય તો હું વચન આપું છું આજ પછી હું હાથમાં હથિયાર નહીં ઝાલું.
બોલો વાછડા દાદાનો જય 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 સમજી ગઈ તો લે આ પૈસા અને છટ ભાગ જા કેણિયા મારું અડધું કામ તો પતી ગયું અને અડધું હવે હાલ મારી હારે રાજુલ જો તો આ ઘરેણા મારા સાસુએ મોકલ્યા છે કેવા છે ઉડીને આંખે વળગે એવા રૂડા નક્શીદાર ઘરેણા છે તું તો ખરેખર બહુ નસીબદાર છે નાગદે તો તું એ ક્યાં ઓછી નસીબદાર છે તારું સગ પણ જયારે કાના હારે થશે ને ત્યારે મારી માં આના કરતા પણ સવાયા દાગીના તને મોકલશે તું જજે તો ખરી આવી ગઈ કબૂતરી આજ હંધો કામ પૂરું જીણ્યા જાઉં છું હા જો કોઈ આવે તો તું કૂતરાના અવાજ માં રડવા માંડજે સમજો સમજી ગયો આજ તને કોઈ ની બચાવી શકે નાગદે બોલા હવે બોલા તારા કાનિયા ને બોલા આજ ચાહું તો તારા રૂપ ની મોજ માડી શકું છું પણ હું એવું નહીં કરું હું તને કઈ જ નહીં કરું તનારું તો એની મેળે જ થશે ચેડિયા આવું છું તારું વચન જોયું પંચો આ એક તો ચોરી ને ઉપર થી શીર ચોરી હવે હું જ કઉ છું કે તમે આનો ફેસલો કરો અરે આના જેવા પાપિયા ગામમાં રહે છે તો પછી ગામની વહુ દીકરીઓની આબરૂ શું રહે છે માન ભાવ આટલું હળહળ ઝેર ના રેડો આટલા આગળ ન વધો તમે આગળ ન વધશો હવે બોલો મુખી બોલો પંચો હું છે તમારો ન્યા કાનો દોષી છે કાનો પાપી છે ખરીદાયેલા ગુલામો આ પૈસા ને પરમેશ્વર માની પૂજનારા પંચો આ લોકો મારું શું ન્યાય કરવાના હતા મારો ન્યાય હું પોતે જ કરું છું માનભા સાંભળી લો જ્યાં સુધી આમ ભાઈ બહેન પર લાગેલું કલંક હું દૂર નહીં કરું ત્યાં સુધી તમારા ગામમાં પગ નહીં મૂકું કાના ઉભો રે બેટા
હું તારી સાથે જાઉં બાપુ હા બેટા અરે જે ગામની રજે રજમાં હળહળતું જુઠ્ઠાણું હોય જ્યાં મેરા મન અને માનભા જેવા મેલા મનના માનવી વસતા હોય ત્યાં રહેવું એટલે ભયની પેખડ નીચે જીવવા બરાબર છે ના બાપુ તમારે એવું પગલું ભરવાનું નથી હજી તો નાગદે બેનના લગ્ન કરવાના છે ને તમે જો ઘર બહાર છોડી નીકળશો તો એના સાસરિયા સુધારશે એક દી દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે આશીર્વાદ આશીર્વાદ કલ્યાણ થાવ બોલો બેનો તમારા કર્મ ની શું કઠણાઈ છે સુતા મહારાજ મારા માં બાપે કેટલાય મૂર્તિયા જોયા મેં જોયા ને મૂર્તિયા મને પણ જોઈ પણ કોઈના ઘર નું અજવાળું થવા મળ્યું નથી અજવાળું ઘર જો કન્યા તારે કોકના ઘર નું અજવાળું થવું હોય તો 16 સોમવાર કરજે અને દર સોમવારે ગૌરી માતાના મંદિરે એક ઘીનો દીવો કરજે અને છેલ્લા સોમવારે 16 દીવા એક સાથે કરજે માં તારી ઈચ્છા પૂરી કરશે અને જો લગ્ન કરે ને તારી પૈયાવા મને બોલાવજે હો બોલો બેનો બીજા કોના કર્મ ની કઠણાઈ છે છુટકા મહારાજ 15 વર્ષથી એક જ ધણીના રોટલા ઘડું છું હવે એને મૂકી દેવો છે જો બીજો કોઈ સારો મળી જાય તો નવા ના રોટલા ઘડવા છે 15 વર્ષ રોટલા તો તાવડી ભાઈ તારે રોટલા ઘડવાની 15 તાવડી રોજ તારા ઘરના ચૂલે એક પછી એક ખોળવી એટલે તારું જૂનું ઘર ભાગશે અને નવું ઘર મળશે તો તમારે ઈ ગોબર ભરના ઘરના જ કપડા ધોવા છે ઈ વાત નક્કી ને હા એ લુગડા ધોવાના ધોવાય તો ધોકે એ તો જુઓ તમારે 16 સોમવાર કરવા અને 16 સોમવારે શિવજીના મંદિરે તમારે જવું અને 10 સોમવારે જઈ શિવજીનું પૂજન કરવું અને શિવજીનું પૂજન કર્યા પછી બીલી પત્રના બદલે તમારે ધોકો ધરવો ધોકો હા ધોકો આ તો ભાઈ સુટકો છે હે મનમાન્યાના મેલા કપડા ધોવા માટેનો આ સુટકો છે અને જોજો ભૂલાય નહીં હો 16 સોમવારે તમારે ઈ ગોબરભાના ઘરનો ધોકો લઈ આવવાનો અને શિવજીને દરવાનો આતે ચોરી લઈ આવવાનો કે માગીને લઈ આવવાનો ના માગીને લઈ આવવાનો ગોબરભાના ઘરનો ધોકો માગીને લઈ આવવાનો માગીને લઈ આવવાનો સમજો ને અને પછી શિવજીને દરજો અને પછી માટલા લગન કરજો જોજો ઈ ફેરા ફેરા માટે જ્યારે તમે લગન કરો ને ત્યારે મને બોલાવજો હું માટલા લગન કરાવવા માટે આવી અવશ્ય અવશ્ય પધારજો પણ 15 ધોકા લાવું ક્યાંથી તમે સમજતા નથી ઈ ધોનારી ધોતી હોય ને તેનો ચોરી લાવવાનો હા ચોરી લાવવાના હા એક જ ધોકો માગી લાવવાનો માગી લાવવાનો સમજે હવે માર્ગ ખુલ્લો છે બોલી નાખો ભા જો ઈચ્છા હોય તો નાખું દાણા અને નાગદે હારે લગન પતાવી દઉં અરે મૂર્ખ એટલું એ નથી સમજતો કે જેના પર મેં કલંકનો કામડો ઉઠાડ્યો હવે એને જ લાવીને જો મારા ઘરમાં બેસાડું તો આ ગામના 3% લોકોએ મારી હાંસી કરે તો પછી આટલા દંપ ચડા કરવાનું કારણ શું કારણ એ જ એ કહેવા તો ભાઈ બહેન બાળપણથી જ મારા મોફાને વીખતા આવ્યા છે ને એટલા જ માટે સુખી ઘરના માળાને મેં વીખી નાખ્યો એક જ માળાના મલખાને વેરણ છેરણ કરી નાખ્યા અને હજી તો એ ભાઈ બહેન જ્યાં જ્યાં જશે ત્યાં ડગલે ને પગલે છેરી કાંટા વેરીશ નહીં જ મારા કાળજાને ટાઢક વળશે પણ ઈ તો લગન કરીને હાલી જશે એના સાસરે પછી શું શિકોરું કાંટા વેરશો હજી જો તો ખરો કેવાક લગન માણે છે લગ્નની તિથિનું નક્કી કરવા માટે આવ્યો હતો વેવાણ હું તમારી જ વાટ જોતી હતી વેવાઈ આ ઘરમાં નાગદેના લક્ષ્મી પગલા થાય તો બધા જ ભાર એને સોંપીને હું હળવી ફૂલ જેવી થઈ જાઉં ફૂલ જેવી દીકરીને અળગી કરતા મનો જીવ નથી ચાલતો એટલે તો જી છોકરું છે છોકરું જેમ કયા કરે છે પણ દીકરીનો સાચો વિસામો તો સાસરું જ મીઠું કરો
ના લગન હોય અને ભાઈ આટલો દૂર બેઠો હોય, હાલ કાને હાલ તને બેન જોવા જંખતી હશે. હું એ જંખું છું મારી બહેનડીને પડવા માટે. દુબલા થાય છે કે મારી બહેનના લગ્નનો માંડવો ગીતના ગલાલથી ભરી દો, હૈયાના હેતે શણગારી. પણ મેં લીધેલી પ્રતિજ્ઞા વચાણે આવે છે. એ પ્રતિજ્ઞા તોડી મારાથી ત્યાં નહીં અવાય, રૂપલા નહીં અવાય. જો આવું ને તો ભાઈ બહેનના પવિત્ર સંબંધને લોકો કલંકના કાદવથી વધુ ખરડે. અરે ગામને જે કેવું હોય તે કહે, પણ તારે તારા રુદિયાને મનાવીને બહેનના લગ્નમાં આવવું જ પડશે. ના રૂપલા, તારે જવું પડશે. મારા તરફથી કોઈ ઉણપ ન રહી જાય તારે જોવું પડશે. અરે જવતલ તારે હોમવા પડશે. હું અહીંયા હોઈશ પણ મારો જીવ ન્યા હશે. એટલે તારે જમણા હાથનો જસ ડાબા હાથને દેવો છે, તારે બદલે બહેનને મારા હાથે વળાવવી છે. તું જે ગણે જો રૂપલા, આપણે બે ભાઈ અને એક બહેન, આપણા ખોળિયા ત્રણ, પણ આપણું ભાઈ બહેનનું સગપણ તો એક જ. જા જઈને બહેનનો પ્રસંગ સાચવ, જોજે એનો કોઈ હોર તો અધૂરો ના રહી જાય. જા. ના કાના ના. રૂપલા, જો તું ન જાય તો કાનાની ઠાઠણી તારા ખંભે ઉપાડે. ના કાના, ના કાના, ના ના કાના. અરે આશુ, જીવતરના મંગલ પ્રસંગે તું એકાએક ઉદાસ કેમ થઈ ગઈ? આંગણે આટા દેતી ઉદાસીને અટાણ લગે હરખના વીંછણી ઉડાડતી રહી. પણ આજે ખરે ટાણે જવતલિયા ભાઈની ગેરહાજરી મારા હરખને ભાંગી નાખે છે. આજે એકની એક બહેન ભાઈ હોવા છતાં ના ભાઈની જેમ પરણશે. અરે એવા અમંગળ વેણ કાઢમાં બહેન ન ભાઈ તો એને કહેવાય જેને ભાઈ ન હોય. કાનો નથી તો શું થયું? હું નથી તે બેન તરીકે આ ભાઈના કપાળે તિલક નથી કર્યું, હાથે રાખડી નથી બાંધી. બેન તે મને ભાઈ કહીને તારા હાથે મારી આરતી નથી ઉતારી. મારામાં તારો ભાઈ જો છે બેન. આજ હું આજના પ્રસંગે હું તારો ભાઈ કાનો જ છું બેન. હું તારો ભાઈ કાનો જ છું. રડ નહીં બેન, રડ નહીં બેન. અવતાર તારો ઉજાડ જે
પોતાનો ઉજાડજે રે ઓ ભલી સૌની સસરીએ થઈ ઓ ભલી સૌની સસરીએ થઈ સંસાર તારો સંભાળજે રે ભાભીને ભાઈની વાહ જોવા દો. આ ચાંદા જેવું મૂકડું ઘૂંઘટની મરજાતમાં મૂંઝાઈ જશે. આ પ્રીતની પરબડીએ એક જણ તરસ્યો બેઠો છે. નજરુના નયન ને હોઠના અમીથી તરસ્યું નહીં છુપાવો.
આમને આ મૂંગા ક્યાં સુધી રહેશો? માવતરની માયા મુકાતી નથી કે પછી આ ઘરમાં હરોતું નથી? ના દેવના, એવું નથી. હું તો તમારા અંતરના ઊંડાણમાંથી ઉઠતા બેન સાંભળીને મૂંઝાઈ ગઈ હતી. એમ તો મૂંઝવણ હાલી ગઈ હોય તો બે બેન વધુ બોલું? તમે બોલતા રહો ને હું સાંભળતી રહું. ને હું આ તારી મધભરી આણી આણી આંખને અડપલે, રતુમડા ગોરા ગોરા ગાલના થરકાટે, ને સંધાયતી અને હોઠના અમીથી પાણી ભરાવે એવા હોઠના છાના આવકારે ભાન બોલતો જાઉં છું. અરે હમણાં જ પડ્યો તો મારો ડોકો ક્યાં ગયો? તે ધ્યાન રાખો ને, એમ ડોકા ચોરાઈ જશે તો આપણા ઘરવાળા ઢીબી નાખશે. હા હે મારો ડોકો. લો મહાદેવજી, આ 15માં ડોકાનો ધર્મ કરું છું, સ્વીકારી લો. ડોકા ચોરી ચોરીને થાકી ગઈ. હવે બાપા 16માં સોમવારનો ડોકો ક્યાંથી લાવું? કા મનજી માસી. અરે રૂપલા, આવો આવો. તો 16માં સોમવારના ધોકાનો શું કરશો? બસ એ જ વિચાર કરું છું કે છેલ્લો ધોકો ક્યાંથી લાવું. અરે એ ઠેકાણું પાડી દઉં પછી છે કઈ. અરે જટ બોલ જટ બોલ, મારી જુવાની ના જાપા તો ઉગડું ઉગડું થઈ રહ્યા છે. અરે અરે માસી, એ તમારા જાપાના આગળિયાને જાલી રાખજો. એ ભલે જાલી રાખીશ, પણ જટ બોલ કે 16મો ધોકો ક્યાંથી અપાવીશ? આ 16મો ધોકો તો તમે જેને વરવા માટે વ્રત કર્યું ને ઈ ઘરનો હોવો જોઈએ. અરે જેને વરવા માટે વ્રત કર્યું એ તો મને હેડ હેડ કરીને કાઢી મૂકે છે. અરે તો તમારે એના જ ઘરનો છેલ્લો ધોકો લઈ આવવો જોવે. હા હો, ઈ હાચું. પણ તું બેણો રહેજે. આહા, તમે મુંજાવમાં ઈ વ્રતના દિવસે આવજો મારી પાસે, હું તમારી ભેડો આવીશ, સમજાને. લ્યો જય મહાદેવ. એ જય મહાદેવ. હા હા, એ જય ધોકા દેવ. એ જય ધોકા દેવ. હા હા હા, વાહ ભગતાણી. We'll be right back.
पंचोरानी रुक्मणी रे दोष पंचोरानी रुक्मणी रे दोष पंचोरानी रुक्मणी रे दोष पंचोरानी रुक्मणी रे માડી નોય ને તોય કર આ તારી માડી એટલે તોરણે આવેલા જમાઈ ને પોખનારી ઈ પોખનારી ન હોય તો જમાઈ પોખાય નહીં એટલે મારા લગ્ન થાય નહીં તમારી હરોહર મારા કરમ ફૂટે કે એમ અરે નહીં ફૂટે મનસી માસી તમારા કરમ નહીં ફૂટે જ્યાં સુધી ગોબરભા જેવો જાજરમાન જણ ગામમાં જીવતો બેઠો હોય ત્યાં સુધી તમારા કરમ નહીં ફૂટે અરે તમારા લુગડા મેલા નહીં રહે અરે ગોબરભા એ ગોબરભા તમારે જે કેવું હોય તમારા વિના સતી નો ઉદ્ધાર નથી મારા રામ અરે પણ એમ ઉભા ઉભા ઉદ્ધાર ન કરાવાય ઝટ પગમાં પડી જાઓ પગમાં પડી જાઓ લો પગ ઊંચો કરો આપણા ઘર નો ધોકો આપી દે એટલે ટળે મનસી માસી સાબદા થઈ જાઓ આ ધોકાજી ની સવારી આવી છે રૂપલો કહે મંચીને ધોકે ધોકે ફેર એક લાખું દેતા ન મળે અને બીજા ત્રાંબિયાના તેર લ્યો આ ઠોબારા જેવો ધોકો હવે આંખે અડાડો ઠોબારા જેવો પણ મન ગમતા માણાના ઘરનો ધોકો કહેવાય ગોબર તો મારો બાળપણનો પ્રીતમ એ મારો કાનો ને હું એની રાધા એ પડી ગયો હું વાંડી રહી ગઈ મારા બાપાએ મંગાવેલું પાનેતર એ પડ્યું પડ્યું મેલું દાટ થઈ ગયું હવે આ જ ધોકાથી હળવી હાથે ધોઈશ હળવી હાથે ધોઈશ હળવી હાથે કોણ જાણે ક્યાંથી એને આ ધોકાનું હૂળ ઉપડ્યું અને તમને જમાઈ ને પોખનારી નું હૂળ ઉપડ્યું છે હા અને મનસી માસી બિચારી ને ધોકા નું શૂળ ઉપડ્યું છે આ તમે બે જણા જો સંપી જાવ ને તો આપણા ત્રણેય ના શૂળ સમી જાય એમ દીકરી ઘણા સમયથી માથે કોઈએ તેલ નહોતું નાખ્યું આજે જાણે મનનો ભાર હળવો થયો હોય એવું લાગે છે તો હું તમને રોજ તેલ ખસી દઈશ અટાણે મારે કામે શું હોય છે પછી તમે જાઓ દેવદર્શને અને હું બીજું કામ પતાવી જમવાનું તૈયાર કરી દઈશ કા ગોવિંદ આજે વેલો વેલો આવ્યો આજે શરીર સારું નથી કે તબિયત તો બરાબર છે બા પણ શું કરે છે હા કપાસના ગાળા ભરાયા કે નહીં કપાસના ગાળા ભરાઈ રહ્યા છે બા ક્યાં ગાળા ભરાય છે અને તો અહીં આવ્યો છે હા હું મણીલાલ પાસેથી જારના પૈસા લાવ્યો કે નહીં મણીલાલ મણીનગર ગયો છે બા અરે આવા વેવલા વેવળા છોડી દે હા બહુ કઈ ભાગી નથી જવાની તમે પણ શું મારી એટલી બધી માયા લાગી ગઈ કે કામ કરતા ઘરવાળું લાગ્યું ઘર કરતા ઘરવાળીનો સહવાસ વધારે વાળો લાગ્યો પણ તમે કામકાજ મૂકીને હાલે આવ્યા એ કેટલું ખરાબ લાગે હું વેલો આવ્યો એમાં ખરાબ શાનો પોતાને મરજાત તો જાળવવી જોઈએ ને ભલે ભલે હવે ભૂખ લાગી છે ખાવાનું આપ હાલો રસોડામાં રસોડામાં નહીં હું આજે અહીં જમીશ પણ અહીંયા તો કઈ જમાતું હશે અહીંયા કેમ નહીં જમાય હું તો આજે અહીં જમીશ જેવી તમારી મરજી હું જમવાનું લઈ આવું છું તમે બેસો તું પણ બેસ તું જમી કે નહીં તમને જમાડ્યા વગર હું કેવી રીતે જમું તો ચાલ આજે આપણે સાથે જમીએ ના ના બા જોઈ જશે તો કેટલું ખરાબ લાગશે ખરાબ લાગશે અરે બા તો ખુશ થશે ના ના તમે નહીં ના તમે નહીં તું અને જુઓ જમીને આજે છટ સુઈ જાજો આજે મારે ચોપાટ નથી રમવી હું ચોપાટ નથી રમવી ના હો મને તો ઊંઘ નહીં આવે જ્યાં સુધી બે ચાર સોકટી નહીં મારું અરે એવી સોકટી મારીશ કે નાક તેના સંસારમાં કાજળ ઘેરું અંધારું છવાઈ જશે હાથે કરીને કાલજે
છીલા શું કામ ખોળો છો? આઠ આટલા તંપ ઝાડા કર્યા તો એ નાગ દે તો હાથ થી ગઈ. અરે જઈ જઈને જશે ક્યાં? ઈ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં હું ઝેર ના ઝાડવા ઉગાડી દઈશ. સુખી સંસારની ઈર્ષા તો વિધાતા નહીં આવે. નાથ, મને એટલું સુખ ના આપો કે આપણા મીઠા સંસાર પર કોઈની કડવી નજર લાગી જાય. અરે નજર લાગે તો મારી લાગે, બાકી હું બેઠો છું ત્યાં લગી કોઈની તાકાત નથી કે કોઈની નજર લાગે. વાછડા દાદા પાસેથી જે માંગ્યું તું એ એને પેટ ભરાઈ જાય એટલું આપ્યું. અરે એટલે થી પેટ ભરાઈ જાય તો મારો સંસાર આગળ કેમ હાલશે? હજી તો હું ભૂખ્યો ને ભૂખ્યો જ છું. એ ભૂખ્યો નાખ દે. હાલો પેટ ભરાઈ જાય ને એટલું જમાડો. નાખ દે, ઉડી દે, ઉડી દે, નાખ દે, નાખ દે. શું છે? જો એક ટંગ ના જમણે જન્માનો નહીં વિશે, હું તો ભૂખ્યો છું તારી પ્રીત નો. મારા તન મન ને પ્રીત તો ભાવ ભાવ તમારા જ છે, પણ તમારા અંતર ના આભલે થી મને અળગી ના કરતા. આભલા નો ચાંદ લો તો ચાંદની તે ધરતી ને નવડાવે, પણ મારા અંતર ના આ ચાંદલા ને મારા હૈયા ને હેતે નવડાવી. મારી રુદિયા ની રાણી. જુઓ મંચી માસી, આ મંચી મૂછાળી મને ગામ છોડાવશે. અરે મૂછે ચોપડવાની મચે ખલાસ થઈ ગઈ છે એટલે તો કોલસો ગતિન કાળી મૂછું કરું, પણ મારું ઘર ન મંડાણું. હા છટ પોગી જાઓ, ગોબર તમારા નામની માળા જપે છે માળા. અને જોજો ઘૂંઘટ ઉઘાડતા નહીં હો. ભલે. હા પણ ઘૂંઘટ ઉઘાડવો કેમ? અરે ખૂબ લટુડા પટુડા થાજો, ગોબરને નાના ગીગલાની જેમ રમાડજો, અને પરણ્યા પછી જ ઘૂંઘટ ઉઘાડીશ ઈ પેત્રો ચાલુ રાખજો. હવે તું તારે જા, લાજ કાઢીને એવા રંગ દેખાડું કે એ ગોબર મારી વાહે ગાંડો ગાંડો થઈ જાય. બસ તો એને ગાંડો ગાંડો કરી વેલો, બેહી જાવા વાવમાં ને મંડો રોવા. ઉપડો ઉપડો. આહા ગોબર, આ ભવે આ મંછી તને નહીં મેલે, પણ ઈ તારી હરે અને તારી છોડી મારી હરે. અરે બાઈ, પણ તું છો કોણ? હું એક દુખિયારી આબળા છું. છે કોઈ દુલા રાજા કે મારી હારે લગન કરી અને મારો પહેલી રાતે મારો ઘૂંઘટડો ઉગાડે, નહીં તો આ ઘૂંઘટના હારે જ આ વાવમાં મારે ડૂબી મરવું પડશે. અરે શું વાત કરે છે, આ મરદ બેઠો છે નહીં, જો તારે આ ઘૂંઘટ હારે વાવમાં ડૂબી મરવું પડે ને તો આ મરદને લાજવું પડે. હા લાવ તારો હાથ. ના હો, પારકા ભાઈડાનો હાથ મારાથી ન પકડાય. અરે ગાંડી, આજથી તું મને તારો પોતાનો ધણી સમજજે. આ પારકો નો મતી. ના, પહેલા લગન અને પછી વાત. અને બીજી વાત, તમે કુવારા છો કે પરણેલા, તમે રાંડેલા છો કે છાંડેલા, છોકરું થયું છે કે પછી વાંજિયા છો? અરે હું તો રાંડેલો છું અને મારે એક છોડી છે. તો હા, એ છોડી ને પરણાવી દો, પછી વાંધો નહીં. ઓ, પહેલા આપણા લગન પછી એના લગન? ના એમ નહીં, બેયના હારો હાર લગન કરવા પડશે. દીકરી એને ઘેર, આપણે આપણા ઘેર. તમે મારા ધણી ને હું તમારી ધણિયાણી. ઓ હો હો હો, જેવી તમારી મરજી. તો પછી એક જ માંડવે બબ્બે લગન થશે. ગોબર ભા માણેક ધમ રોપ્યો. હવે માટલા લગન શરૂ થાય છે. વરકન્યા હવે તમે ઘા ખાવ અને ઊંધા પગલે ચાર ફેરા ફરો. અરે ઓ કન્યાના મા બાપ, તમે પણ સાવધાન થઈને આવા સાંભળો કે તમારે પણ ઊંધા પગલે જઈને દરેક ફેરે આ
ધોકાને દાવો પગડાડો, ચાલો હવે શરૂ કરો. મંગલ માટલાએ નમઃ, મંગલમ ઢીંગા ઢોકાએ નમઃ, મંગલમ તાડાએ નમઃ, મંગલમ ઉભાએ નમઃ, મંગલમ વાંકાએ નમઃ, મંગલમ પાડવાએ નમઃ, મંગલમ પાડાએ નમઃ, મંગલમ ઉંચાએ નમઃ. લ્યો હવે આ માટલા લગ્ન સંપૂર્ણ થયા. હવે તમે બંને વરકન્યાઓ સુખી રહો, છોકરા ગણો અને ઘર ભરો, એવા મારા તમને આશીર્વાદ છે. સુખી રહો. જય ગોટે મહાદેવ, જય જોકેશ્વર મહાદેવ, જય જોકેશ્વર મહાદેવ. સસરાજી, હવે અમને અંતિમ આશીર્વાદ આપો એટલે અમે છોકરા ભેગા થાય, નહીં નહીં ઘર ભેગા થાય. ના ના, હુંગલો ભરી ના જા, આ તમે આપો. લ્યો હાલો હવે ધોકેશ્વર ને પગે લાગો. જય ધોકેશ્વર મહાદેવ. અરે એ રૂપ સુંદરી, હવે તો તમને હંધુય મનગમતું મળી ગયું. હવે તો ઘૂંઘટડો ખોલો. હું ક્યાં ના પાડું છું, ઘૂંઘટો ખોલો ને મારા ભરતા. ઓહો ગોબર ભા, અડધી જિંદગી એ ભરથાર કેવા વાળી મળી, ભલે માણેક તમને બદલે ધોકા રોપ્યા. ખોલું ને, ઘૂંઘટડો ખોલો. મનચી મનચી તું. રામ રામ ગોવિંદ ભાઈ. રામ રામ. પણ તમને મેં ઓળખ્યા નહીં. અમારી નાગદેવ બેન ના લગ્નમાં મને જોયા હતા, તોય ભૂલી ગયા? હા યાદ આવ્યું, યાદ આવ્યું. આવો અંદર આવો અંદર. રામ રામ. વાહ વાહ વાહ. બેસો. ગભરાશો નહીં, હું જીનીયો. ને આ મેરા મન ભા. રામ રામ. મારા ફૂઈના દીકરા, એને ઘેર અમને રહીએ છીએ. અમારા મામા ના હમલ્યો, આ તમારા ગામમાં ઉઘરાણી આવ્યા હતા અને ત્યાં કામ વેલા સર પતી ગયો એટલે ભાન થયો કે નાગદેવ બહેની ઘેર આટો દઈ આવીએ. ભલે આવ્યા, મને આનંદ થયો. આ તમારું જ ઘર છે. પણ અમારા બેન કેમ દેખાતા નથી અને અમારા માજી ક્યાં છે? એ મંદિરે દર્શન કરવા ગયા છે, હમણાં આવતા જશે. બા આવી ગયા. રામ રામ. રામ રામ. રામ રામ બેટા. બા, આ મારા સાસરાના ગામથી મહેમાન આવ્યા છે. બેહો બેહો. બેસો. બહુ બેટા, તું બે ઘડી બેસ, ખબર અંતર પૂછ, અને હા બેઉ જણના માન મોભા જળવાય એવી પરુણાગત કરજે, પછી મારા ઓરડે આવજે. હા જી. કેમ છો નાગદે? તમારા હમો આ ગામમાં તમારા બા બાપુજી એકદમ મજામાં છે, કહું છું, ફિકર ચિંતા કરતા નહીં. અને હા, કાનો તો અહીં આવીને ગયો હશે કા, અને કદાચ એકાદ દોધી રોકાઈને પણ ગયો હશે. અરે હા, એને તો લગનમાં નહોતો જોયો ને, આ પણ નહીં દેખાનો. નાગદે, આંગણે આવેલા મહેમાનને પાણી વાણી તો પા, અને આંબળ પછી રોટલા પણ ઘડી નાખજે, આ મહેમાનને ભૂખ્યા નહીં જવા દઉં. તમારા હમો, આ અમારા ગામની દીકરીના ઘરનું તો અમને તણક લુઈ ન ખપ્યો, પણ એક વાત પૂછું. પૂછો ને. આ તમે કહેતા હતા એમ કાનો લગનમાં પણ દેખાણો નથી અને આય પણ આવ્યો નથી, તે કઈ ઝઘડો બગડો થયો છે? ના ના, અમારા નાગદેવ બેને તમને કઈ વાત તો કરી હશે ને, કઈ કારણ તો દીધું હશે ને? ભા, આવી વાત ના પૂછો તો સારું, એમાં આપણા ગામનું જ મૂંડું દેખાય. આ મૂવી કાને ગઈ? જા ચેટ અંદર જઈને દૂધના કટોરા લઈ આવ. સાચું કહેવામાં શું વાંધો, અને ગોવિંદ ભા જેવો ભોળો માણસ ક્યાંક અંધારામાં ન રહીએ, શું સમજ્યા? હું તો સાચું કહું છું. બહુ હાચા બોલો થવા ગયો છે ને, તો તારી ખેર નથી છીણ્યા. આપણે હુકામ કોઈનો ભાવ બગાડવો જોઈએ? સીધે સીધું બોલો મહેમાન, આ ગોવિંદ કોઈનો ગોલો નથી. તમે તમારે જીવ હોય ને જેવું હોય બોલી નાખો. તો લે ભાઈ, આજે એવી તમારી ઈચ્છા. બાકી આ મેરા મને તમારા હમો, આ જુદી કોઈ દી ખોટું કીધું નથી ને કોઈ દી કહેશે પણ નહીં. બરાબર. અરે ભાઈ, આ દૂધ વૂધ ની શી જરૂર છે, આ બે ઘડી બેસ એટલે બસ. હવે સમજણ પડી કે કાનો લગ્નમાં કેમ નહીં આવ્યો.
આમાં વાઘ કાનાનો એ નથી અને નાગદેનો એ નથી, પણ આમાં તો વાઘ જુવાનીનો છે ભાઈ. એ જુવાનીમાં આવી ઝીણી ઝીણી ભૂલો તો થઈ જાય. ભૂલ તો અજાણતા થાય એને કહેવાય, આમ જાની જોઈને કરે એ ભૂલ નહીં પણ ભવાડા કહેવાય. તો મું કરે શિણિયા? પણ આ વાત માનવા મારું મન નથી માનતું. આચી વાત છે હો જમાઈ, આ નજરે જોયા વગર કોઈ ન માને, પણ જે દી આવું ટાણું આવે તે દી તમ તમારે જરા ધીરજથી કામ લેજો હો ભાઈ. જે દી આવું કઈ થશે તે દી હું તમને પૂછવાની વાટ નહીં જોઉં, તે દી મારી તલવારથી કોકનો લોહી રેડાશે. જો હાલ્યો તારે, રામ રામ હો. રામ રામ. રજા લઈ હો ભાઈ, હાલ. અરે હજી તો ભણકા થશે ઝીણિયા, આજ રાંધેલું ધાન ઢોરને પેટ જશે. તારે પિયરતી પરણા આવ્યા ને તું બે ઘડી એની પાસે બેઠી નહી, એના જીવને કેટલું ખરાબ લાગે. સૌના જીવને જતન કરવા કરતા હું તો તમારા નીનું જતન કરવામાં જ મારો ધર્મ સચવાતો ભાડું છું. અરે ધર્મ કરમ ની વાત તો જાણે સમજ્યા, પણ એ બે ની બીજી એક વાત પણ મને સાચી લાગી. કઈ? કે આપણા હકપંટાને ઢોલ વગાડીને હાવને નચાવનારો શું નામ કીધું, કચરો ઊંજો? હા યાદ આવ્યું, કાનો. તો ઈ કાનો આપણા લગન ટાણે કયો ખજાનો ખોદવા ગયો હતો, એવડા ઈ એના ફાટેલ મોડે ગુણગાન ગાતા. શું કહેતા હતા એ બે? ઈ જ કહેતા હતા કે તમારા બે ના ને તો એવા ઉજળા હતા કે ગામ વાળા એને ગામ માંથી કાઢી મૂક્યો. ના દરબાર ના, ના દરબાર ના હું. અરે જેની એટ ખાઈને મોટો થયો એના જ ઘરમાં હાથ નાખ્યો, છતાંય તું એને તારો ભાઈ કે છે? હા એ મારો ભાઈ જ છે, અને અમારો ને તો શિયાળાના આકાશ જેવો ચોખ્ખો ને ઉજળો છે. ઓલા બે વેરિયાના વેર સાંભળીને તમે મને ટાઢા રામ દો છો. મારે કઈ નથી સાંભળવું, હાલી જા અહીંથી. આજ સુધી તમારો પડછાયો બનીને રહેનારી હું, આજે તમને દીઠી ગમતી નથી. સતી થવાનું ટોળ કરીને મારી સુખની સેજમાં કાંટા વેર્યા. જા આજથી તારું મોડું મારે નથી જોવું. અરે મારું મોડું ન જોવું હોય તો કઈ નહીં, પણ આ પીરસેલી થાળી તો ખાઈ લ્યો. તારા હાથે રાંધેલી થાળી ખવડાવી દે ઢોરને. આ દૂધ તો પી લ્યો. શું થયું? બહુ શું છે દીકરા? જી કઈ નઈ બા, જા તું જા બહુ. જી બારકી જણી ના ઉપર ત્રાસ સુજાતા તારે હૈયે કંપારી ના આવી દીકરા? એના કરતું તો આંબળીને એના કટકા કરી દઉં, થયું ઓછું છે. શું કર્યું નાગે? તમારે મોડે કહેતા એમ મને લાજ આવે છે. જે હોય તે કહી નાખ દીકરા. તમારી બહુ એ એના બાપના ઘેરે અટાણ લગી એના કહેવાતા ભાઈ કાના આરેક જે કરતું તો કર્યા છે, એ સાંભળીને તો મારા કાજાના કટકા થઈ જાય છે. આમ પારકાની વાત પર વિશ્વાસ મૂકી તું તારી પરણેતે પર જુલમ કરવા જતા ક્યાંક માથા પડલો આવે? હા ગોવિંદ, પેલા પાકી ખાતરી કરી લેવી જોઈએ. જોયા ને જાણ્યા વગર આમ ઉપાડું લઈશ ને કઈ આડું અવળું થયું તો આપણા ખાનદાનના ખોયડાની લાખ રૂપિયાની આબરૂ 1% થઈ જશે. ઈ ખાતરી પણ થઈ જશે બા. જે દી ખાતરી થઈ જશે તે દી આપને ઉતારી આ ધરતીને સમગ્રી ઢાંકી દઈશ, સમજ્યા? કાકાના આ મનોહરો કા થઈ ગયો? કઈ નહીં ભાઈ, મને નહીં કે, મારાથી હંતાડીશ. જો જેવો અહીં ફાટી પડશે. રૂપલા આ ઢોલ શરણાઈ અને મધજરતા ગળામાંથી ઘૂંટાઈને આવતા કન્યા વિદાયના આંસુ ભર્યા લગ્ન ગીત સંભળાય છે. એ તો ગામની કોઈ દીકરી પરણીને સાસરે જતી હશે. આમ જ રૂપલા એક દી આપણી બહેન પરણીને સાસરે ગઈ. પણ એ તો આનંદની વાત છે ને. આનંદની વાત છે. અને રૂપલા એ જ વેદનાની વહમાણ મારે હૈયે છે. વહમાણ કા? બેન પરણીને સાસરે ગઈ
પેદી અને આજની ઘડી નાગદીનું મોટું પાડ્યું નથી, એની સાસરિયામાં સુખી હશે કે દુખી, આનંદમાં હશે કે પારકી જણી તરીકે પીડાતી હશે, અડચાડ શું હશે? અરે રૂપલા, આપણી બેની એવી છે ગમે એટલા દુઃખ પડે એ કોકારો કરી એવી નથી, હો મારાથી બેનના સાસરે જવાય શું કામ? ન જવાય ભાઈ, બેન ની ખબર કાઢવા એના સાસરે ન જાય તો બેનના પિયરમાં પીપળો ઉગ્યો કહેવાય, છઠ્ઠે ભાઈ એ બેન ન ભાઈ કહેવાય, આપણી બેન ન પીરી ન ભાઈ કહેવાય, એ તને ગમશે? ના ના, મારી બેન ન પીરી ન ભાઈ નહીં કહેવાય, હું જરૂર જઈશ. બેન. ભાઈ, ભાઈ. બેન. ભાઈ. નાગદે. મારા વીરા, તું તું આઈ ઓચિંતાનો? હા બેન, તારી ભાળ લેવા માટે. આલે બેન. પણ આ શું છે? કઈ નહીં, કઈ નહીં બેન. ભાઈ, માં કેમ છે? બાપુ કેમ છે? તું કેમ છે બેના? હું ચાલ. એ વહેમના કીડાને જળ મૂળથી ઉખડી નાખીશ. હું એમને હાથે પગે પડીશ, એમને સમજાવીશ, અને એ મહેરામણને, એ મહેરામણને તો હું ભરી પીશ. તું રડની બેન, તું રડની. સૌ પોતપોતાના કર્યા ભોગવશે ભાઈ. ભાઈ, 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 તો અહીંથી જા બેન, અહીંથી ચાલો જા. હા, નહીં તર વાત નો વધે સરખતા વાર રહી લાગે ભાઈ, તો ચાલો જા અહીંથી. ભલે બેન, તું કહે છે તો હું એથી ચાલ્યો જઈશ, પણ એટલું વચન આપ બેના કે વેળા આવે તું આ વીરાને સાથ જરૂર કરીશ. હું જ્યાં હોઈશ ત્યાંથી આવી પહોંચીશ બેન, જ્યાં હોઈશ ત્યાંથી આવી પહોંચીશ. અરે રે બેન, હું તો તારા સંસારમાં તને સુખી જોવા આવ્યો હતો. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? તારું ધાર્યું ધૂળમાં મળ્યું, ને તારી પ્રેમિકાને હું મરી આવ્યો. રમત અધૂરી રહી ગઈ. અરે નાગતે, તું આઈ શું કામ ઉભી છો? જા જા જા, શણગાર કરી આવ, જા ને આની તરસ છીપાવ, ને મરજી હોય તો લઈ પણ જઈ શકે છે. ભાઈ બહેન ના આવા નિર્મળ દેહમાં નીચ નજર ન નાખ, ભગવાન માફ નહીં કરે. શું કરું, શું કરું કે તમે મારી લાડકી બહેન ના સેથાનું સિંદૂર છો? નકર આવા વેણ બોલનાર ને આ ધરતી ના પટ માંથી હું ભૂસી નાખીશ. અરે જવા દે, જવા દે, તમે બેઉ ભાઈ બહેન ની આડ લઈને જોનારાઓએ નજરો નજર જોયું છે, એટલા માટે તો તને ગામ માંથી હાંકી કાઢ્યો હતો, ને પાછો સત્વાદી બન્યો છે. અરે ઉઠ પાપી. તમારે મને મારવો હોય એટલો મારો, પણ મારી એક વિનંતી સાંભળો, તમારા પરમને ભાંગી નાખો. અમે ભાઈ બહેન ગંગા જળની જેમ પવિત્ર છીએ, આવા વહેમ ને તમારા કાળજેથી દૂર કરો, બધે દૂર કરો. અરે આજ સુધી આ વહેમના વમળમાં ડૂબતો રહ્યો, પણ આજે આજે નજરો નજર જોયો, ને મારી ભીતરમાં, મારી ભીતરમાં વડવાનળ ભભૂકી ઉઠ્યો છે. જીવતો રહેવું હોય તો અહીંથી હાલતો થા, નહીતર નહીતર હું તારો જીવ કાઢી નાખીશ. મારો જીવ લેવાથી જો આમ ભાઈ બહેન પર લાગેલું કલંક દૂર થતું હોય તો આ માથું વાટી,
अरे मारा लोही थी जो तमारा भीतर मा लागेल वड़वानो शांत थतो होय तो खुशी थी मारे झटके दियो मारो जन मारो सफल थी जशे वाट कने जुओ छो बनेवी शराव तरवार तो ले अब अलग तक करो ना भाई भाई तो इतने हाले जा भाई तो इतने हाले जा ना मारो भाई इतने हाले जशे पची कोई दी पाचा नहीं आवे मारा वीरा तारी जो मारे सुखी जो भी होए ताई कोई दी पाचा ना आवे तो बेस मैं ना और तने मारा समझे भाई मारा समझे अरे मानभा तमारा जेवु खमतीदर खोरडू अने मेरा मन जेवो जण अमारी हारे नातो जोड़े ई तो अमारा मोटा भाग्य केवाय जो युने बापू जीवन अदा जरूर राजी खुशी थी तमारी वात ने माथे जड़ावी लेशे अवे तो मारी धारणा खरी पड़ी ने चुप कर मुंगो मर मोटारी वात मा वच्चे ना बोल ईम वात पाकी नो थाय मानभा हूं हरसूर हारे वचने बंधाणो छु के मारी राजुल ने काना हारे परणावीश अरे महान मा जाय कानो એને આ તાટલા ભવાડા કર્યા ગામે એને બહાર કાઢી મૂક્યો અને તો ઈ કાનો તમારે કોટે વળગ્યો છે અરે આ તમારી રાજુલને ઈ કાના જોડે પરણાવશો ને તો ઈ બચ્ચારી ગભરુ હેણી જેવી રાજુલ પોક મૂકીને રડશે તો તમારો મેરા મણે ક્યાં હુવાળો છે ઈના આવડા ધંધાને કોઈ નો આંબી હકે ઈના કરતા કાનો લાખ દરજે હારો શું વાત કરે છે રાજલ જેને હું આજ સુધી મેરું સમાન અડગ સમજતો હતો ઈ જીવનમુખી રાજલ એક ખોટું કલંક મારા ઉપર લગાડવામાં આવ્યું છે હવે બીજું કોઈ એવું પગલું ભરવા નથી માંગતો આપણા સૌના જીવતર ભગવાય તો હવે હું શું કરું મારું ચિત ચક્રાવે ચડ્યું છે મારી ધીરજ ખૂટી ગઈ છે મોત વિના બીજું કોઈ માર્ગ દેખાતો નથી રાજન કમાવતી પ્રીતનો માર્ગ નથી કાયરતાની કેડી છે તો વિશ્વાસ રાખજે જે દી વેળા આવી પક્ષે ને તે દી હું તને જગત જાણે ને જુએ માથે વાળે લઈ જઈશ કાના હા એના માટે મલકના મોભી મર્યાદ મૂકવી પડશે તો મૂકી દઈશ પણ આ ભવે તો તું મારા જ રોધિયાની રાણી થઈશ બેટા રાજુ આજે દિવાળી ના દિવસે અંધારા કા જ્યાં જીવતર અંધારામાં અટવાઈ ગયું હોય ત્યાં વળી અજવાળા કેવા બાપુ એટલે તારા જીવતરમાં કોણે અંધારું પાથરી દીધું તમે હા હા તમે તમે જોલા મેરા મન હાથે મારા હાથ પર નિવાસ કરી એ પાપી ને કેડે મને બાંધવા તૈયાર થઈ ગયા ને મારા આય ખાના ઉજળા આપને ધૂળ ની ડમરી થી ઢાંકી દીધું દીકરી તો ઉકડી કેવાય ઈના તો માગા થાય અને માગા નો જવાબ વિવેક થી અપાય બાકી મેરા મન જેવા હરાયા ઢોર ના હાથમાં તને આપી દઈશ એવું તને કોણે કહ્યું મેં કાનો કાન સાંભળ્યું જી તે સાંભળ્યું તે અર્ધું સાંભળ્યું દીકરી પણ પછીની વાતે તો એવો વનટોળ જગાડ્યો કે ત્રણે જણાને આ આંગણે ઉભું રહેવું ભારે થઈ પડ્યું હતું બાકી તારા બાપે દીધેલું વચન તૂટે તો આ બને ધરા એક થઈ જાય તારે હૈયે રમતો કાનો એ તો મારી આંખીનું રતન છે રતન દીકરી હા દીકરી બેટા ઠીક જા હવે તો આંગણે દીવા મૂક આજને ઉજળા પર બી આશુ કર્યું આ ચિત્રામણ ને દીવડાનો ભવાડો મને જોઈએ દરબાર આ તો આંગણી પધારતી માતા લક્ષ્મીને આવકાર છે આ તો ઉજળાદીની વાંચના છે ઉજળાદીની વાંચના તારા જેવી ઔરતને હૈયે કોઈ કાળે ના હોય આગે ખાસ પણ કાલે બાપુએ કહ્યું કે કેશું કે કાનો જ મારો જમાઈ થશે હવે તો હસ લે મોડું મીઠું કર ના રાજલ કેમ શું થયું કઈ રીતે મોઢું મીઠું કરું રાજલ
આજે રૂડી ભાઈ બીજ છે, મલકા ખાઈ ના ભાઈઓ પોતાની બેન ને ત્યાં હરખાતા હરખાતા જમવા ગયા હશે, પણ બુજે ભાગ્યા થી તો હવે એ બેનડી ને આંગણે પગ પણ મુકા એમ રહ્યું નથી, અને જ્યાં સુધી રક્ષા નો દોરો મને બાંધી નહીં જમાડશે નહીં ત્યાં સુધી એ ભૂખી રહેશે. હે વાછડા દાદા, સૌ સારા વાના થશે, નાગદેની મનની ઈચ્છા વાછડા દાદા જરૂર પૂરી કરશે. હા વાછડા દાદા, મારી બેન ની રક્ષા કરજો. હે દાદા, આજ ભાઈ બીજ નો તહેવાર છે, ને હું ભાઈ હોવા છતાંય ભાઈ વિહોણી રહીશ. હે બાપજી, જ્યાં લગી મારા વીરાને જમાડી, જ્યાં જે જીવાયો ના આશીષ ને લો, ત્યાં લગી અન્ન નો દાણો એ મોમાં નહીં મૂકું. તારી ઓથ હોવા છતાં મારે તમન મારીને જીવાનું, ને તારે જે કરવું એ કર, પણ આજ તારી દીકરીના દલરામાં દુઃખના દરિયો માછા મૂકી રહ્યો છે. એને મારા વેણની મરજાત મૂકી, અરે ના પાડી તો એ દર્શનનો ડોળ કરીને ગઈ એના કાનાને કોટે વળગવા. ઉંગોરે ગોવિંદ, ઈ વાત માનવા હું તૈયાર નથી. એમ જોયા વગર કોઈની માથે આ ચડાવતા તારે લાજવું જોઈએ. તો પછી તમે જોઈ લો તમારી વહુના કુકરમ, ને પછી તમે જ કહેજો કે કોને લાજવું જોઈએ. હાલો માછા મૂકી રહ્યો છે. બેના, નાગદે કાના, હું આવી ગયો છું. કાના મારા વીરા, તો આવી ગયો ભાઈ, તો આવી ગયો. હા બે, જોઈ લો બા, આ તમારી આંખે તમારી વહુના આવડા ધંધાને ધરાઈને નીકળ્યો. હાલ ગોવિંદ, મને ઘેર કો ગાડી દે, આવા ભવાળા જોઈને તમારું હૈયું ફાટી પડશે. હવે તું જોઈ લેજે કે હું એના કેવા હાલ કરું છું. હાલ ભાઈ, દાદાએ મારા અંતરની અરદાસો સાંભળી ખરી, ખરું ને ભાઈ? હા બેન, જે એને ખરા અંતરથી યાદ કરે છે એને સદાય સહાય કરે છે. હું તારી જ વાટ જોતી હતી સતી સાવિત્રી, આટલી વાર કા લગાડી? બા મારો વીરો આવે તો તી તારા વાલા વીર ને આઈ આપણા ઘર સુધી આવતા પગમાં કાંટા વાગતા હતા? ના ના, એવું નથી. તો કેમ છે ન ભાઈ, આજ અમારા ઘરની આબરૂને પાદરી જઈને સાડી પેઠે લૂંટાવી આવી. બા, તમે પણ આવું બોલો છો? હા હા વાલા હુઈ, ગોવિંદની વાત પર વિશ્વાસ ન બેઠો એટલે પાદરી આવીને મેં મારી નજરો નજર જોયું. હું મારા ખોડાની ખાનદાનીની માથે આ ખાપણ નાખવા આવી છે. અરે અમે એકાએક કા જપકી ગયા? તમને તો બસ ઉઠતા બેસતા ઊંઘતા નાગદી જ યાદ આવે છે ને? હા, માની મમતા જેવી હોય છે, હાથ નો લેવા દે. એ તો જાણ્યું નાનું હોય ત્યાં લગન, મોટું થાય એટલે એને પગભર થવા દેવું પડે ને, અને અમે નાગદેના હારે સુખી જ છે. ના ના, પણ મારું મન કે છે કે ત્યાં સુખી નથી નાગદેવ બાપુ, કે ત્યાં સુખી નથી. એવો વિચાર મનમાંથી કાઢી નાખો. પ્રવીણ જેવો જમાઈ અને ગંગામાં જેવા હાહો તો ભાગ્યશાળીને જ મળે. હવે એ બેઠો રાખો ને જમપી જાઓ. કુ પગલે પાદરિયા માં
તું કુણ લક્ષ્મી કહેવાશે રે ગૃહ લક્ષ્મી ને ભાગ્ય લક્ષ્મી રૂપે તારી પૂજા થાશે ઓ બેની તારી પૂજા થાશે ઓ મણે નિત ફૂલાની સે ઓ મણે નિત ફૂલોની સે રાણી થઈ તારું નખો જય તારા બાપની સગી છે છાના માના રોટલા ખવડાવા આવી છે ભરી દી નહીં બા નહીં કેમ મહારાણી છાના માના રોટલા મંગાવીને ખાઈ રહી છો જે ભાઈ પોતાની બેન ને ભૂખી મૂકીને ભાગી જાય ને
ડર ના માર્યો, એનો ભાર તો પૃથ્વીએ ન જીલ્યો. લે બેન, થોડું જમી લે. લે બેન, તું મારા આમ બેન ત્યારે સમય આવી પોગ્યો. ચિંતા ના કરતી બેન, વાછળ દાદા પર ભરોસો રાખજે. ભરોસો રાખજે બેન, આવજે બેન, હિંમત રાખજે. તમારી હયાતીમાં ઓલી રાજુલના લગ્ન ઓલા કાના હારે થશે. તારી પાપ લીલામાં હવે હું સાથ નહીં આપું. જીણિયા, તે કાનાનું જીવન બરબાદ કર્યું, નાગનું ઘર ઉજાડી નાખ્યું. હું તારી સાથે નહીં આવું. તું સાથે નહીં જાય તો બીજું કોણ સાથે જશે? ભૂલી ગયો, તે દિવસે મુખિયા આપણને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હતા. અરે રાજપૂતનો દીકરો થઈને બદલો નહીં લે. જા જા, તું મેરામણની સાથે જા. બાપુ, તમને શું થઈ ગયો છે? આ ઉંમરમાં પાપના પોટલા શા માટે વધારો છો? તું મૂંગો માર. હિણિયા, તું મારી સાથે આવે છે કે નહીં? જાય તો હું તારો જીવ લઈ લઈશ. નહીં આવું, નહીં આવું. મારી સાથે નહીં આવે હરામ જાદા. તારું કામ કર. હા મામા,
હું કાનાના જીવનની છેલ્લી આશાને પણ વેરણ છેરણ કરી નાખીશ. બાપુ, બાપુ, હું રાજુલને આ પાપીથી કોઈ રીતે બચાવી શકું તો એને મારું પ્રાયશ્ચિત સમજીશ. આખો ગામ ગોતી બન્યો, પણ મારી રાજુલના ક્યાંય વાવડ મળતા નથી. હવે એને ગોતવી ક્યાં? શાંત થાવ મુખી, શાંત થાવ. હવે હરાવાના થશે મુખી. હવે વખત બગાડે કાંઈ ફાયદો નથી. આગળ વધો, કાંઈક હારા વાવડ મળશે. હાલો હાલો આગળ વધો. હાલો બાંધીને લઈ જઈ રહ્યા છો. એટલા માટે લાવી છું કે તમારી આ લાળકોર થી પાડેલી ફૂલ નીકળી તમારા ઘેરી જઈ શકે. અરે તમે પણ એક માં છો, તમારું હૃદય આટલું અત્યાચારી કેમ બન્યું? માં છો એટલે તો જીવથી તમારી પાસે લઈ આવી છું. બીજી કોઈ હોત તો તમે ફક્ત એને લાગત ના. નાના વેવણ, આવી કુલચાને જન્મ દેવા કરતા તો વાંઝડી રહે તો સારું. ના ના, એવું ના બોલો. મારી દીકરી ગંગા સમાન પવિત્ર છે. એ તો દેવી છે, દેવી. દેવી છે તો ઘરમાં બેસાડીને પૂજા કરજો. શાંત રહો વેવણ, શાંત રહો. જમૈરાજ, તમે તો મારી નાગદેને હૃદયપૂર્વક ચાહતા હતા, તો પછી આ બધું શું? હું તમારી છોકરીને ચાહતો હતો, ને તમારી છોકરી ઓલા કાનાને મારી સાથે તો પ્રેમનું નાટક કરતી હતી. નાટક? જમૈરાજ, આ હળહળ ખોટું છે. અમે જે જોયું તે ખોટું છે, અમે જે સાંભળ્યું તે ખોટું છે, તો પછી સાચું શું છે? તમે જ કહો મૂકી કાકા. અરે આ બધું ખોટું હોત તો ઓલા કાનાને કઈ ખુશીમાં આ ગામમાંથી કાઢી મૂક્યો? આ બધા મેરા મરના કરતૂત હતા. મેં આ કરતૂતમાં તમે સાથ દીધો? ના દીકરા, ના, એ વાત નથી. તો વાત એ છે કાકા કે તમે અમને અંધારામાં રાખ્યા. ના, અરે મારી દીકરી પવિત્ર છે. અરે પારસ છે, પારસ. વેવાણ, તમે આમ એને ઠું કરે ન મારો, હું તમને વિનંતી કરું છું. અરે મારી પાઘડી તમારા ચરણોમાં મૂકું છું. પાઘડી એને હોય જેને ઇજ્જત હોય. અમે તો લગ્ન એક રાજપૂતના ઘરમાં કર્યું હતું, પણ તમે તમે તો હલકા કુલના નીકળ્યા. અરે તમે તો પાઘડી પહેરવાને લાયક જ નથી. બાપુ બસ, હવે મારાથી સહન નથી થતું. બાપુ, આજ મારે કારણે આખા ગામની વચ્ચે તમારે પાઘડી ઉતારવી પડી. તમારું માથું શરમથી છૂકી ગયું. અરે મારી માની કુખને ગાળો દીધી, મારા વિશ્વાસને ઠોકર મારી. બાપુ, આજ તમારી પાઘડી મારી પાસે હિસાબ માંગે છે. આજ મારી માની પૂજાનો જવાબ દેવાનો મારે સમય આવી ગયો છે. મુખી કાકા, મારી માટે ચિતા તૈયાર કરો. આજ હું મારી પવિત્રતાની પરીક્ષા દઈશ. જો મેં મારા પતિને તન મન અને વચનથી દેવતા માન્યા હોય, અને મારો અને કાનાનો પ્રેમ એક સાચો ભાઈ બહેનનો પ્રેમ હોય, તો જ્યાં સુધી કાનો આવીને મને ચિતા પરથી ઉતારશે નહીં, ત્યાં સુધી અગ્નિ પણ મને સ્પર્શ નહીં કરી શકે. દીકરી, આ કેવો નિર્ણય છે તારો? એમાં ઈ બચાડી કરીએ હું કે
ઈ બચાડીને તો બદનામીથી બચવા બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો ને. આ મને તો એમ કે ગામની વાત છે ને ગામમાં જ રહી જાય, પણ બદનામી તો હંમેશા એક ડગલું આગળ જ હોય છે ને. પણ બાપુ, હવે કઈ ન બોલશો, હવે તો સાચું છું ને ખોટું છું એ તો સામે આવીને જ રહેશે. અરે ભાઈઓ, જોઈ હું રહ્યા છો, આ ગામની આબરૂનો સવાલ છે. જટ ચિતા તૈયાર કરો અને નાગદેને પરીક્ષા દેવા દો. કોની માએ સવાતેર સૂટ ખાધી છે કે મારી બહેનને ચિતાએ ચડાવે? અરે મારી બહેનને ચિતાએ ચડાવે ઈ મોર તો હું આઈ કઈક ના લોહી વેવડાવીશ. નહી ભાઈ, નહી, આઈ કોઈનું લોહી નહીં રેડાય. હું જે કઈ કરી રહી છું મારી મરજીથી કરી રહી છું. આજે તો મારે સતની પરીક્ષા દેવી છે. અરે પણ સતની પરીક્ષા તારે કોને દેવી છે? આ જન્મના જૂઠા માણસોને જે જિંદગીમાં કોઈ દિવસ સાચું બોલ્યા નથી. અરે એક એકના મોઢા તો જો, એક એકના મોઢામાં તે પાપની લાખો કથાઓ આલેખાયેલી છે, એને તારે સતની પરીક્ષા દેવી છે. અને આ પાપી તારા સતની પરીક્ષા લે છે, તેના પાપાચારનો પાર નથી. બહેન, બહેન, તું તો દેવની દીધેલી બહેન છો. તારી તો ઘરે ઘરમાં પૂજા થવી જોઈએ, પૂજા થવી જોઈએ મારી બહેન. હું તને ચિતાએ નહીં ચડવા દઉં. ભૂલી ગયો ભાઈ, દરેક યુગમાં સ્ત્રીને સતનું પ્રમાણ દેવું પડે છે. અરે જ્યારે રાજા રામ પણ સીતા માતાને અગ્નિ પરીક્ષા આપતા ન રોકી શક્યા, ત્યારે તું મને કેમ રોકી શકે? મને મારો ધર્મ નિભાવવા દે ભાઈ. બહેન, તારે તારો ધર્મ નિભાવવો હોય તો આ તારા ભાઈના મરદા માટે પગ મૂકીને જવું પડશે. ભાઈ, તું મને જગતમાં કુલટા તરીકે જીવાડવા માંગે છે, તું એક કલંકિનીના ભાઈ તરીકે જીવવા માંગે છે. હવે જો મને રોકે તો તને તારી બેન ના સોગંદ છે ભાઈ. કોણ છો તમે? એ પછી કહીશ, પણ તું હમણાં જા. તારી બેન નાગ દે કચ્છના પારખા દેવા ચિતાએ ચડી ચૂકી છે. શું? જા, પોગી જા તારા ગામના પાદરે. રાજુલ, એની તું ચિંતા ન કર, તું જા દોડવા માંડ, નહીં તો ભારે અનર્થ થઈ જશે. ભાઈ, તું આવી ગયો? હા બેન. ભાઈ, દાદા તમારા અસલી રૂપના દર્શન આપો.